પૂજા ને કરી અને પૈસા ઉતારે, ઉપર થી પૈસા ફરે, બરાબર છે? તું આવ તો તને ખર્ચ હું કોઈ એવી રીતના થોડી કોઈ પૈસા ફરતા હશે તો કે નહીં કે એ પૈસા ફરે છે કે તું એકવાર આવ. તાંત્રિક વિધિના નામે રૂપિયા પડાવવાના કિસ્સા અવારનવાર આવતા હોય છે, છતાં પણ કેટલાય લોકો કોઈ બોધપાઠ નથી લેતા અને ભૂવાઓની વાતોમાં આવીને ફસાઈ જતા હોય છે. કેશોદના મીસાવણ ગામમાં રહેતી અને કેટરિંગ કામ કરતી આ યુવતી પણ ભૂવાની આવી જ લોભામણી વાતોમાં ફસાઈ ગઈ. ભૂવાએ આ યુવતીને તાંત્રિક વિધિ કરીને આકાશમાંથી રૂપિયાનો વરસાદ થવાની લાલચ આપી. લાલચમાંને લાલચમાં ભૂવાની વાતો પર આ યુવતી વિશ્વાસ કરી બેઠી. યુવતી દીવ ગઈ હતી, ત્યારબાદ ભૂવાના સંપર્કમાં આવી હતી. હું કેટરેસમાં કામ કરું છું અને દીવ ગયેલી હતી, બરાબર છે? ત્યાંથી અમારે એને ફેજલને કોન્ટેક્ટ થયો હતો. ફેજલને કોન્ટેક્ટ થયો એટલે ફેજલે મને આવી રીતના વાત કરી હતી કે આવી રીતના આપણે હોય ભૂવાને, એ બરાબર છે, એ પૂજાને કરી અને પૈસા ઉતારે, ઉપરથી પૈસા ખરે, બરાબર છે? ઓય કે તું આવ તો તને ખર્ચ હું કોઈ એવી રીતના થોડી કોઈ પૈસા ખર્ચતા હશે તો કે નહીં કે એ પૈસા ખરે છે કે તું એકવાર આવ, હું કોઈ વાંધો નહીં. એટલે એ વખત એ ટ્રાય કરવા માટે હું એના ભેગી ત્રણ વખત ગયેલી છું, સુરત, રાજકોટ ને અહીંયા કે આપણે કેશોદમાં. યુવતી આ લાલચમાં ફસાઈ ગઈ. યુવતીનો આરોપ છે કે તેને નાળિયેર પર બેસાડવાની એક વિધિ કરાવવામાં આવી. ત્યારબાદ ભૂવાએ તકનો લાભ લઈને તેના પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યું. યુવતીનો આરોપ છે કે તે એકલી જ ભૂવાનો શિકાર નથી બની, તેની સાથે એક બીજી યુવતીને પણ ભૂવાએ ફસાવીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. કેશોદમાં ફેજલ, વિજયભાઈ અને સાગર, નારણ અને સિકંદર એટલા જણા હતા અને એ બધે અમે ફોર વ્હીલમાં પછી ગયા હતા અહીંથી કેશોદથી. પહેલાં બસ સ્ટેન્ડથી અમને નારણ તેડવા આવ્યો હતો બુલેટ લઈને, 36 નંબરની બુલેટ હતી અને બાયપાસ ઉપરથી સાગરે તેડ્યા હતા એની ફોર વ્હીલમાં. પછી ત્યાંથી વાડીમાં લઈ ગયા હતા. વાડીમાં લઈ જઈને એક નાળિયેર ઉપર બેઠાડેલી, નાળિયેર ઉપર બેઠાડી અને કે નાળિયેર ફરશે, આમ ફરશે ને આમ ફરશે. હું કહું તો આપણે જો કે વજન આવે એટલે નાળિયેર તો ફરવાનું છે, એટલે એ ટૂંકમાં એક ધતિંગ જ હતું એની ઉપર બેઠાડી. એ થઈ ગયું એટલે મેં એ થવા દીધું. એના મારા પછી બીજી છોકરી આવી એની એને બેઠાડી તો એ છોકરીથી કંઈ થયું નહીં. તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નહોતી તો એ કે અરે તું પાસ નથી થઈ કે તમે જાઓ, તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નહીં કરવા દે, બરાબર છે? એટલે એ છોકરીને બે માણા જતા રહ્યા હતા. પછી મને રૂમમાં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં. પછી બીજી જગ્યાએ લઈ ગયા, ત્યાં કોઈક મહેમાનને એ આવી ગયા હતા, બરાબર છે? એ લઈ ગયા અને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોરબંદરથી છોકરીને બોલાવી હતી. એ અનમેરેડ હતી, એ છોકરી કે શેમાં નોકરી કરતી હતી ખબર નહીં, નોકરી જ કરતી હતી, એ પાકી છે, બરાબર છે? એ છોકરીને ટચિંગ કરેલું, સેક્સ કરેલું અને પછી મારી ઉપર સેક્સ કરેલું એને. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં જ યુવતીએ તાંત્રિક વિધિ કરનારો સાગર નામનો ભૂવો અને તેના સાગરીતો સહિત કુલ 5 લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આ લોકો વિરુદ્ધ દુષ્કર્મ ઉપરાંત એટ્રોસિટી, ધાક ધમકી સહિતની ફરિયાદ પણ આપી છે. તો હાલમાં પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.